વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું પ્રતિબિંબ મેડમને આપનું સ્વાગત કરું છું. હવે આપણે ઋ સુધીના શબ્દો તો જોઈ ગયા છીએ, પેજ નંબર 33-34 સુધી આપણે પૂરું કર્યું. તો હવે આપણે શું શીખવાનું છે કે ધોરણ બીજું છે, વિષય આપણો હિન્દી છે, તો હિન્દી શબ્દો અને એનો ગુજરાતી શબ્દ તમને જોડકા જોડવાના પૂછે તો ગુજરાતી જો આવડતું હોય તો તમને જોડકા છોડી શકો ને, એ હિન્દી શબ્દ ગુજરાતી તો તમે કરી શકો. તો આપણે શું કરીશું તો કે જોડકાની અંદર આપણે જે અ થી શરૂ થાય છે સ્વાની અંદર, તમે શબ્દો આમાં પણ જોઈ શકો છો, ગુજરાતી આમાં નહીં હોય. અ થી આપણે ઈ સુધીના જે શબ્દો છે ને એનું ગુજરાતી આપણે શીખીશું. તો ચાલો નોટ પેન્સિલ ઇરેઝર તૈયાર રાખો. આ બધા શબ્દો છે ને એ તમારે તમારી રફ બુક ની અંદર સમયને અનુરૂપ, એટલે કે એવું આજે મેં આટલા શબ્દો આપ્યા તો એમ થઈ જાય ઓહ આટલા બધા શબ્દો, પણ એવું નથી. બે દિવસની અંદર ત્રણ, અત્યારે સમય તમારી પાસે ઘણો જ છે, તો તમે આ શબ્દો એક શબ્દ ત્રણ વાર લખવાનો છે. કેટલી વાર? ત્રણ વાર. આજે અ ના શબ્દ લખો, કાલે આ ના લખજો, પરમ દિવસે ઈ ના લખજો, પણ ત્રણ ત્રણ વાર લખવાનો મહાવરો કરવાનો છે, બોલતું જવાનું છે, લખતું જવાનું છે અને એનું ગુજરાતી પાકું કરવાનું છે. તો ચાલો પહેલા શબ્દ આપણે અ થી શરૂઆત કરીએ. અ માં બે શબ્દો એવા છે જે એક જ છે. અનાર એટલે દાડમ, અજગર એટલે અજગર, મટર એટલે વટાણા. તમને ચિત્ર આપણે ગોઠવવાનું કહીએ તો આવડે, જોડકા જોડવાનું કહીએ તો આવડે. ગર્દન એટલે ડોક, અદરક એટલે આદું, બતક જો અહીંયા ભૂલ નહીં કરવાની, બતક હિન્દીમાં થાય ગુજરાતીમાં બતક થાય, ન લ ન અળ, ગુજરાતી પાકું કરી નાખવાનું છે. અસ્તુ.